વાત કરીએ ચીખલીની તો ચીખલી તાલુકાના ખરોલી ગામે 2.5 કિલોમીટર રસ્તા માટે વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી રસ્તાની હાલત બિસ્માર હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચીખલી તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલીના બગલાદેવ મંદિરથી રેલી યોજીને મામલતદાર કચેરીએ સર્કલ મામલતદાર વિજયને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ચીખલી તાલુકાના ખરોલી ગામે હળપતિવાસ બસ સ્ટેન્ડથી દેસાઈવાડ થઈ મુખ્ય શાળાનો ધોલીકુવા અનાવલ મુખ્ય રસ્તાને જોડતો આશરે 2.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી જેની રજૂઆત વારંવાર કરવામાં આવતા છતાં આજ દિન સુધી રસ્તાની હાલત બિસ્માર હોવાથી અવર જવર કરનાર લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. જેની ગંભીરતાથી નોંધ નહીં લેશો તો આવનારા દિવસોમાં જન આંદોલન કરીશું અને આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા. ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ચીખલીના લગભગ 101 જેટલા રસ્તાઓ ગામડાના એકદમ બિસ્માર હાલતમાં છે, તેના માટે અમે આગળ પણ સારવણી ગામ માટેનું બીડ ફળિયાનો રસ્તા માટેનું આવેદનપત્ર આપ્યું હતું. આજે અમે ખરોલી ગામના દાદરી ફળિયાના રસ્તા માટેનું આવેદનપત્ર આપવા આપ્યું છે. જો અમારું આવેદનપત્ર સ્વીકારીને રાજ્યપાલ સુધી પહોંચાડવાની અમે એમને મામલતદાર સાહેબને કીધું છે. જો અમારા રસ્તાની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આંદોલનને ઉગ્ર કરીશું અને લગભગ અમે 24-25 રેલી અમારું આયોજન છે તે મુજબની રેલી કરીને બધા જ આખા ચીખલીમાં અમે ધરણા પર ઉતરી જઈશું. જ્યાં સુધી અમારો રસ્તો નહીં બનશે ત્યાં સુધી અમે જંપીશું નહીં. દીપક સોલંકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ચીખલી.